સુપર હિટ 93.5 રેડ એફએમ પર આજે સવારથી હું તમને કહું છું કે શુભારંભ ફિલ્મના સ્ટાર્સની સાથે આજે આપણે લોંગ ડ્રાઈવની ઉપર જવાના છીએ. હેલો, ગુડ ઇવનિંગ, આઈ હેવ ગોટ પ્રાચી વિથ મી. હાય પ્રાચી. હાય. શી ઇઝ લુકિંગ પ્રીટી, કારણ કે અમે અહીંથી સીધા એમને પ્રેમિયરમાં ડ્રોપ કરવાના છીએ. એન્ડ ધેર ઇઝ ચાર્મિંગ હર્ષ છાયા. હેલો હર્ષ. હાય, મારે હજી તૈયાર થવાનું બાકી છે. હર્ષના કપડા મેં હમણાં જ ઇસ્ત્રી વાળાને ત્યાંથી ફટાફટ લઈને એમની હોટેલ પર મૂકી આવ્યા છે. સો ધેર ઇઝ અ લોટ હેપનિંગ ધેર. આ નવી બેલ્ટ મેં ખરીદી છે. હર્ષ જનરલી ટેક્સ અ લોટ ઓફ ટાઈમ. યસ, હી ટેક્સ અ લોટ ઓફ ટાઈમ. સો ડ્યુરિંગ ધ શૂટ હી યુઝ ટુ મેક યુ વેટ. લાલ સાડી પહેરી હતી, જલન કે મારે કાલી હો ગઈ. તો આ બંને એક્ટ્રેસ જે છે, તમે જાણો છો અમદાવાદ કે આ બંને મૂળ ગુજરાતી છે. હર્ષનો જન્મ જે છે દિલ્હીમાં થયો અને પછી જન્મ એટલે ભાવનગર. જન્મ એટલે ભાવનગર. પછી કેટલા વર્ષ ભાવનગર, કેટલા મહિના, કેટલા 8 મહિના બોલતા થયા તે પહેલા એવા શહેરની અંદર બદલી થઈ ગઈ જ્યાંથી કોઈ પણ બોલે તો આખો દેશ ગભરાય. તો પછી દિલ્હીમાં લગભગ પોતાની ઓલમોસ્ટ જુવાની સુધી દિલ્હીમાં રહ્યા, પછી જામિયામાં ભણ્યા, પછી તેઓ મુંબઈ આવ્યા અને મુંબઈ આવ્યા પછી એમણે એક્ટિંગની શરૂઆત કરી. ત્યારે એમને હતું કે હું મોડલ એકદમ ગુડ લુકિંગ હોટ ડૂડ છું, એટલે એમણે સરસ મજાનું એક પોર્ટફોલિયો શૂટ કરાવેલું દિલ્હીની અંદર. ને પછી એ ફોટા લઈને અહીંયા આવ્યા ત્યારે લોકોએ કીધું કે ભાઈ અહીંયા તો બહુ સ્ટ્રગલ છે. હા તો વાંધો નહીં, તો સ્ટ્રગલ કરવા જ આવ્યા હતા. પછી કેટલા વર્ષની સ્ટ્રગલ થઈ? સ્ટ્રગલ એટલે આમ મારી સ્ટ્રગલ તો બધાને કરવી પડે, કારણ કે કોઈએ મને માથા પર બંદૂક રાખીને કીધું નતું કે જાઓ એક્ટર બનો. હા તો મરજીથી આવ્યા હતા, તો હવે જે કરવું પડે કરવું પડે. હવે ઇટ ડિપેન્ડ્સ કે એને હું બહુ મોટી એક સોફ સ્ટોરી બનાવું કે એને બહુ આમ સેડ મેલાંકલી એક મને સ્ટ્રગલ સ્ટોરી બનાવું. કે બોલો કે આ થા ના યાર, 1-1.5 સાલ લગા ટાઈમ. મેં બાર બાર યે દોનો જ મહિલાએ જો હૈ આ એમ બતાવવા માંગે છે કે જો તમે આમ કેટલી તમારી ઉંમર થઈ, અમે તો 8 સ્ટેન્ડર્ડ માં હતા ત્યારે. એમ જ છે, પણ મને એ સમજાતું નથી, એ આ લોકોને નથી સમજાતું કે આ કેવા લોકો હશે જે 8મી સ્ટેન્ડર્ડ માં હસરત જેવી સિરિયલ જોતા હતા. આ કોણ છોકરીઓ છે? બટ યુ વર સો ડેશિંગ એન્ડ અમેઝિંગ એન્ડ ચાર્મિંગ એન્ડ ઇમ્પ્રેસિવ. નો માય ડાર્લિંગ, હી વોઝ વેરી ગુડ. કભી કભાર મેરી ભી તારીફ કરી લેતા કરો. આઈ નો તારીફ ક્યાં કરી હૈ તો. અચ્છા અચ્છા હર્ષ, બતાઓ સબસે પહેલે તુમ પ્રાચી સે કબ યે એસે કોન સબસે પહેલે પ્રાચી સે. સબસે પહેલે પ્રાચી સે. સ્ટોરી વો તો બડા ઇન્ટરેસ્ટિંગ થા. બતા અભી તો મિલે હમ લોગ શુભારંભ મે. ઓર ઇન્હોને મુજે નહીં નહીં ઓર ઇન્હોને તો મુજે પહેચાનને સે યે કર દિયા, મતલબ પહેચાના હી નહીં. વહી તો બતા રહો કહાની કે મુજે જો હૈ વો કાસ્ટિંગ વાસ્ટિંગ હુઈ સબ. મેને ફાઇનલી કહા કે મેં ફિલ્મ મે કામ કરુંગા, એટલે મને મે કીધું કે અચ્છા કોણ કોણ છે? તો મને કીધું કે પ્રાચી પંડ્યા પણ છે, પ્રાચી પંડ્યા પણ છે તમારી સાથે. એટલે એણે એમ કીધું કે મને સો મેબી બીકોઝ હી કોણ છે? ના ના પ્રાચી આપણે પ્રાચી શાહ. સો હી હેઝ હા ના નહીં નહીં પ્રાચી એક અભી આ તો મને કહાની કેસે બોલે એક આદમી સુના સકતા. અચ્છા ઠીક હે, આપ બતાઓ. હા તો મને મુલાકાત કી બાત હો રહી હૈ તો મેરા ભી બનના. યાર આપ દેખો યે બાત હી નહીં હોને દેતે લોગ. આઈ લવ ધીસ ફાઇટ. હા બતાઓ, બાત હી નહીં હોને દેતે. અરે બોલો. એટલે ટુકમાં મેં પૂછ્યું કે ભાઈ કોણ કોણ છે બીજા લોકો? તો આ છે ને છે ને છે અમદાવાદ ના લોકો છે ને, અને બીજું આ રોલ પ્રાચી શાહ કરશે. તો અરે અપના પ્રાચી કરેગી ના? કોણ પ્રાચી? તો તરત જે ગાડી ઇન્ટ્રોડ્યુસ એક ગાડી મેં બાર ના ના તો તો વો ચૂપ હો ગયા. લોકો કેસી બાતें करते. અગલા ચૂપ હો ગયા કે યાર એકદમ મેને તો એસે બોલા જે જાનતા હોગા. તો ઉસને કહા અરે આપ નહીં જાનતે વો, ક્યોંકિ સાસ ભી કહું મેં થી ઓર ટેલિવિઝન મેં ઇતના કામ કરતી હૈ આપને. સર ના 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 મુજે યાદ નહીં હૈ યાર, તો બોલો તો હોગા કોઈ. અચ્છા ઠીક હૈ, દેખ યે એક્ચ્યુઅલી સરદાર હૈ. પછી મેં પછી મને યાદ જ નતું, અને પછી એ જે કોન્ફિડન્સ એને કીધું હતું કે હું એવી રીતે કીધું કે હું ઓળખતો જઈશ, એટલે પછી મેં હું રૂમ ઉપર આવ્યો ને પછી હું ગૂગલ કર્યું. I don't believe
अभी भी नहीं पहचाना मैंने आई सॉ सम सिंगल पिक्चर्स ऑफ हर एक पिक्चर आयो आनो અને આના હસબન્ડ નું એટલે પછી અરે આ ની વહુ છે ના પણ વિશાલ નું મળ્યો છું વિશ્વાસ વિશ્વાસ નું મળ્યો છું મળ્યો છું અને હું એકચ્યુઅલી આઈ વેન્ટ ટુ હિઝ ઓફિસ देवकी बोल चुका हूँ सुबह से चार बार वो इसके साथ ही नाम का तो मतलब जो आज ओके थैंक्स चलो मैं पिक्चर बना मांगतो त्यारे सो दैट ऑब्वियसली सो आई नो हिम दैट वे एटले मने कहू अरे आ आने तू अच्छा आ ए प्रोड्यूसर जेने मने पैसा नता आवे ना पण विश्वास को भी मतलब काम करो ये तो कोई बात नहीं अरे विश्वास ने मैं टेलीविजन पर जोयो पण छे एज एन एक्टर आई हैव नॉट सीन हर मच एज एन एक्टर अरे पूरा हिंदुस्तान जानता है जिनको गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में चली गई है और आप बोलते हो मैंने देखा नहीं है अरे तो वो गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड का चक्कर लगाते नहीं देखो आपने हां देखा ना फिरकी लेते हो फिरकी कौन ले रहा है किसकी ना ना इसलिए इज अ फरे आम अरे नहीं आम नो वर्ल्ड रिकॉर्ड छे गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड्स मा अने साचेन वर्ल्ड रिकॉर्ड अच्छा चलो बताओ कौन सा हमने रिकॉर्ड आप बताइए मैं अरे वो क्यों बता रहा है आपकी तारीफ करना नहीं आप अभी शुरू कर रहे थे तो अभी आप बताओ हां मैं इनकी तारीफ करना चाह रहा हूं हां तो करो એટલે 1 મિનિટ માં આપણે 90 થી વધારે હવે કેટલા 93 93 दिल्ली की फिरकियां 90,000 तो प्राची बहु अद्भुत आंसर छे अच्छा 1 मिनिट नी अंदर 93 चक्कर लेवानो एमनो गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड छे એન્ડ શી ઇઝ અ ફેન્ટાસ્ટિક એક્ટર અને આ બંને જણાની જોડી અત્યારે જે તમે જોઈ રહ્યા છો તુતુ મેમે એ નથી પણ વધુ તુતુ મેમે એટલી બધી કે જાણે એકબીજા જોડે વાત જ નથી કરતા એવું કંઈક આમના જીવનમાં થઈ જાય છે ને પછી કેવી રીતે ભેગા થાય છે એ તમારે ફિલ્મની અંદર જોવાનું છે આજે સાંજે પ્રેમિયર છે શુભારંભનો એન્ડ ધીસ ઇઝ ધ લીડ જોડી ઓફ ધ ફિલ્મ પ્રાચી પંડ્યા શાહ પ્રાચી શાહ પંડ્યા પ્રાચી શાહ પંડ્યા And there is harsh chhaya. Would you want to change your Prachee Desai mein bhul na karta ho yaad rakhjo divas mein 10 baar Prachee Desai boli na maar Prachee Desai is also very good friend of mine yeah. so are hua kare tumhari dost lekin hame to aapko Prachee Shah Pandya bolne ki aadat nahi hai na main din mein do baar galat naam lu wo bhi theek hai shukriya nikal do isko nikal do gaadi mein se bahar harsh you us taraf darwaza acha suno wahan pe dibba hai meri mummy ne kuch nashta bhej raha hai to tum log khana ho तो डिब्बे के अंदर अलग अलग जैसे देवकी की गाड़ी में हमेशा बहुत सारा नाश्ता होता है मैंने पहले भी खाया था हाँ, खुलो 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 तो आलो को शूट में जितना वक्त यहाँ आता हमें बता यहाँ हैंग आउट करता अलग अलग पॉपर प्लेस में जाता चक्री अने हाँ आज आनी अंदर टमटम छे ने पची सिंह भजिया छे तो यू कैन हैव व्हाटएवर यू वांट टू हैव અને પીપલ આર સેઈંગ વેલકમ ટુ અમદાવાદ અચ્છા હવે જેટલા પણ લોકો છે જેને જેને વાત કરવી હોય કોઈ પણ સવાલો પૂછો ગાડી ગંદી હો ગઈ હા કુછ નહીં હો ગાડી ગંદી હો ગઈ ના ના કામ દેખ લો ચણા ચોર ગરમ છે એનીબડી હુ વોન્ટ્સ ટુ સે હાય ટુ અચ્છા બેસ્ટ ઓફ લક પ્રાચી દીપક ઇઝ સેઈંગ બેસ્ટ ઓફ લક ટુ યુ દીપક થેન્ક યુ અને હવે આપણે જે કરવાના છે એ ઇન્ટરેસ્ટિંગ છે આ જેટલા પણ લોકો અત્યારે આપણે ફેસબુક લાઈવ પર જોઈ રહ્યા છે ધેર આર મોર ધેન અબાઉટ 1200 પીપલ આર લાઈવ જસ્ટ નાઉ ઓ વાવ અને આ બધા જે લોકો આપણને લાઈવ જોઈ રહ્યા છે એ બધાને આપણે કાઇટ્સ આપવાના છે ઓકે સો પરમ દિવસથી ઉત્તરાયણ છે અને મેં નક્કી કર્યું છે કે આપણી પાસે 25,000 કાઇટ્સ છે 25,000 કાઇટ્સ ઓકે અને જેટલા પણ લોકોને જેટલા પણ પતંગ જોઈતા હોય પીપલ સિંગ શુભારંભ જેટલા પણ લોકોને જેટલા પણ કાઇટ્સ જોઈતા હોય દે વિલ સ્ટાર્ટ રાઇટિંગ હિયર ગાડી નથી ચાલુ પ્રિયંકા હોલ્ડ ઓન હમણાં ગાડી બંધ છે જેટલા પણ લોકોને કાઇટ્સ જોઈતા હોય એને આપણે કાઇટ્સ આપીશું ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ અચ્છા એને ખાખરા ખાવાની લીધા ઇઝ બિઝી ઈટિંગ અચ્છા મણિયાર્સ ખાખરા
અરે પ્રમોશન પ્રમોશન હોય ખાખરા ચાઇનીઝ કા મંચુરિયન ખાખરા હે ભગવાન મતલબ ગુજરાત મે આયો તો સારા સ્વીટ ક્રિસ્પ સ્પાઈસી પોટેટો અચ્છા રુક જાઓ ઉનકે ફાયદે યા બેનિફિટ કી બાત હો રહી આપ ખાને કી બાત કર રહે હો જિંજર ચીલી કોરિએન્ડર અચ્છા તો જેને જેને પતંગ જોઈતા હોય તમે બોલવાનું ચાલુ કરી દો કે તમારે કેટલા પતંગ જોઈએ છે અને હું કોની સાથે ઉત્તરાયણ સેલિબ્રેટ કરવાનું છું આ બંને જણા જોડે ઉત્તરાયણ સેલિબ્રેટ કરવાનું છે તો જેને જેટલા ગુડલ ખાખરા હવે આપણે જે કરવાના છીએ એ છે કે આપણે આ લોકોને કાઇટ્સ આપવાના છે વોટ વી વિલ ડુ ઇઝ જેટલા લોકો નીચે કાઇટ્સ લખી રહ્યા છે યુ હેવ ટુ સ્ટાર્ટ સેઇંગ ધ નેમ્સ કે આપણે કોને કાઇટ્સ આપીશું સો યુ સે ધ નેમ એન્ડ આઈ વિલ લાઇક ધેમ એન્ડ દે વિલ ગેટ એઝ અવની ગાંધી અચ્છા અવની ગાંધી ને 150 કાઇટ્સ જોઈએ છે યસ 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 અવની ગાંધી યુ ગેટિંગ 151 કાઇટ્સ તો શું દુકાન ખોલવાની છે કે દેવકી 2500 માંથી 150 પતંગ જોઈએ છે મનીષ યુ આર ગેટિંગ ઇટ મનીષ દેવરા ચલો સંજય શાહ 40 પતંગ તરુણ ગોસ્વામી તરુણ ગોસ્વામી ઓકે તરુણ ગોસ્વામી યુ આર ગેટિંગ 100 કાઇટ્સ તમને નજીક જોઈએ છે સો જો 100-150 જેને જોશે મને 100 કે 150 એ મોટી દુકાન ખોલવાનો છે અચ્છા અને 40-50 વાળા કે નુક્કડ માં ક્યાં કરવાના છે આપ કોને પણ આપ કોને રીડ ધ નેમ નિશિતા ઉપાધ્યાય નિશિતા ઉપાધ્યાય ઓકે નિશિતા ઉપાધ્યાય આ બોલ કરીને આ થેન્ક યુ અચ્છા ની ઉપર અચ્છા વિજય વિજય ચલો વિજય વિજય માંગ્યા નથી અક્ષય 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 140 કાઇટ્સ યસ વાહ વાહ નીલા જનક નીલા જનક ને 500 કાઇટ્સ જોઈએ છે ઓકે ગેટ ઇટ ટેક 500 કાઇટ્સ પ્રાચીને બોલા નામ મતલબ ખતમ 500 કાઇટ્સ લેકે જાઓ રેડ એફએમ ની ઓફિસ તમારે આવવાનું છે વસ્ત્રાપુર લેક પર અમે લોકો હમણાં જવાના છીએ ત્યાં તમને લાઈવ કાઇટ્સ પણ મળવાની છે જો ત્યાં કોઈ પણ આવવાનું હોય તો વસ્ત્રાપુર એમ્ફી થિયેટર જે છે ત્યાં નીચે હર્ષ અને પ્રાચી અત્યારે તમને પતંગ આજે 100-150 વાળા છે એ લોકોને ઓફિસ જઈને લેવાની છે એ ત્યાં ના પહોંચી જતા અચ્છા અહીં ઉપર જ ઓફિસ છે ને રેડ એફએમ ની અચ્છા ઠીક હા સો ધે કેન જસ્ટ ગો અપસ્ટેર્સ એન્ડ ગેટ ધેર કાઇટ્સ નામ બોલો કિસ કિસ કો કાઇટ્સ દે રહે આપણે નહીં જહાં ઉંગલી પર જાય આંખ બંધ કરકે યે કોન હે જો અચ્છા ઠીક હે આપણે સાનિધ્ય ને આપી છે 100 કાઇટ્સ પ્રિયંકા 100 કાઇટ્સ કૌશિક 35 કાઇટ્સ મિતુલ 100 કાઇટ્સ બોલતા જાઓ જેને જેટલા કાઇટ્સ જોઈએ છે યુ કેન કીપ સેઇંગ ધેટ એન્ડ વી વિલ ગીવ યુ ધ કાઇટ્સ કોણ કોણ છે ઋષિ ને 100 કાઇટ્સ ઇઝ ધેર સમબડી હુ સેઇંગ 2 કાઇટ્સ 20 121 પતંગ આપણે આપી દેશું આ શું કામ ખબર છે ગુજરાતી માં તમે લોકો શુભારંભ આમ પણ વેડિંગ ફિલ્મ કરી રહ્યા છો ને આપણે ત્યાં લગ્ન નો ચાંદલો જે છે એ 11-21 હોય ને સો દે વોન્ટ ટુ હેવ ધીસ શુભ નંબર ફોર ધેમ સી ધેર ઇઝ વન પર્સન હુ વોન્ટ્સ ટુ હેવ 99 કાઇટ્સ આકાંક્ષા પરમાર યુ ગેટ ધ કાઇટ્સ કમ ઓન તમારે જેટલા પણ જોઈએ છે બધા પોતપોતાની કાઇટ્સ આવીને રેડ એફએમ ની ઓફિસ લઈ જઈ શકો છો 137 અરમાન અવતાર આઈ લાઈક ઇટ અરમાન આયર યા ગિવ ઇટ ટુ હિમ ગિવ ઇટ ટુ હિમ મને જોયું છે 93.5 રેડ એફએમ ફ્રીક્વન્સી 93.5 કાઇટ કેવી રીતે આપીશું અડધો અને ડઢો ફાડીને આપી દેશે નીચે જીગર બગરિયા અમારી ઓફિસ નો માર્કેટિંગ હેડ છે એ અહીંથી પતંગ લઈ રહ્યો છે કારણ કે એને ઓફિસ માં અમે પતંગ નથી આપતા જીગર યુ નોટ ગેટિંગ ઇટ ઘર કે લોકો કો નહીં મિલેગા સોરી એમ્પ્લોયીઝ ઓફ ધ ઓફિસ નોટ લવ યા 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 પ્રાચી ઉસકો 200 પતંગ ચાહિયે ઓર વો આપકા નામ ભી બોલ રહે ઓકે પાર્થ બાવીશી ડુ વી ગિવ ઇટ ટુ પાર્થ યસ અચ્છા ઓકે પાર્થ યુ ગેટિંગ ઇટ જેને જેને કાઇટ્સ જોઈએ છે યુ કેન કીપ સેઇંગ ધ નંબર્સ 25000 નો હિસાબ અહીંયા જ કરવાનો છે હાસ્ત હાસ્ત તો કેટલા દે અજી ઓહો વી હેવ જસ્ટ બીગન તમે ખાવાનું ચાલુ રાખો પાણી પીવું છે આ લો પાછળ પાણી ની બોટલ હા નૂડલ કાકરા ખાઓ મને બીજું કોણ ચલો અચ્છા યતિન જાદવ કો 200 કાઇટ્સ દે રહે હે હમ 93 કાઇટ્સ વિશાલ કો ચાહિયે યુ ગાઈઝ કેન કીપ આસ્કિંગ ફોર કાઇટ્સ મીનવાઇલ અમે ચલો તમને બીજી વાતો પણ કરીએ આ શુભારંભ ફિલ્મ જે છે એમાં તમે બંને જણા અમદાવાદમાં રોકાયા કેટલા સમય માટે રોકાયા 20 દિવસ 20-25 દિવસ અમે રોકાયા હતા પાછી વર્ષ ઇઝ યોર ફર્સ્ટ ટાઈમ ઇન અમદાવાદ ફોર એની
Yeah, for so long, yes. Mm-hmm. For the first time. I've always come for my Kathak shows, but this is like the first time. I remember the first day when I met Prachee, and she was so nervous ki wanted to be Gujarati kid. Yeah, pochu avade che, thodu thodu avade che. અત્યારથી એટલે આપણે ઓલરેડી મોડા છીએ, તમે મોડા. યુઝ્યુઅલી એક્ઝેક્ટલી હિરોઇન્સ કો ઝ્યાદા ટાઈમ લગતા હૈ. હીરોઝ યે યુ આર લાઈક અ સો નાઉ વી નો હુ ઇઝ ધ હિરોઇન ઓફ ધ ફિલ્મ. તમે મોર બનવાના છો આજે. હા, હર સવાર થી કે છે કે મોર બનવાના છે, કલગી લગાવવાના છે ઉપર. ઇટ્સ ગોઈંગ ટુ બીકમ મોર ટુડે. સરવા મોર. હા, એટલે બહુ તૈયાર થાય એટલે મોર. મને મોર બની. અચ્છા, તો આ થનગાટ જોવા માટે તમારે મૂવી હોલ્સની અંદર આવવાનું છે. આવતીકાલે રેડ એફએમ ની આ ફિલ્મ જે છે રિલીઝ થવાની છે. અચ્છા, મોર પીપલ હુ એવર વોન્ટ્સ કાઇટ્સ, નિલેશ પંચાલ, યુ આર ગોઈંગ ટુ ગેટ 100 કાઇટ્સ. જેટલા લોકોને કાઇટ્સ જોયો છે જલ્દી ફટાફટ બોલજો, બીકોઝ વી હેવ ગોટ લાઈક અબાઉટ લાસ્ટ 5 મિનિટ્સ ટુ ગીવ યુ ધ કાઇટ્સ. ઓકે, તમે લોકો પેલા એક વાર જાણી લો, આજે મસાલા નૂડલ ખાખરા છે. તમે લોકો નૂડલ જ ખાવ વધારે સારું. ખાખરા નૂડલ ખાખરા ન કહેવાય. હેત પટેલ, તમારા માટે 200 કાઇટ્સ છે. સુવિન શાહ, યુ આર ગેટિંગ 500 કાઇટ્સ. માણસ 10,000 માંગી લે એટલે પતે યાર. ધવલ ને 100 કાઇટ્સ. આટલા બધા અમદાવાદીઓ કાઇટ્સ લઈને જાય છે, શું કામ એક જ વ્યક્તિ બધી કાઇટ્સ લઈ જાય? I want 100 kites. Take it, Tushar. Okay. You get 100 kites. બાકી ભાઈ કેટલા વાજા કહી દો, એ લઈ લે એક માણસ. There are 2000 people already watching us live just now. Wow. Yeah. 200 kites. Please take 20,000 kites. Why don't you 5,000 are gone. Are we allowed to take? Do you know how to fly kite? No. You do know how to fly? Yeah. I know how to fly kite. वो बहुत सालों पहले किया था इन्होंने. Yeah, but I know how to fly kite. Come on, give me a break. Okay, let's do. अच्छा, तो आज हम चेक करेंगे. ધાબે જઈને ટુક્કલ ચડાવીશું. પતંગ ની સાથે પેલા દીવા લટકાડેલા હોય ઉપર જાય તે, એ જે દીવા જે છે એને ટુક્કલ કહેવાય. ઠીક છે, તમે લોકો બંને જણાએ રોકાઈ જવું જોઈએ બે દિવસ માટે અહીંયા. ધાબા ઉપર ઉતરાણ કરવાની એટલી બધી મજા પડશે, ઊંધિયું ખાવાનું, મને કાલે ચીકી ખાવાની. આજે આજે ને હમણાં ને હમણાં તો જતા નથી પાછા. હમણાં ને હમણાં તો પાછા જતા જ નથી. નથી જતા એટલે હું કાલે તો છું ને. નહીં નહીં, કાલે હું જાઉં. હા, તો કાલે આપણે તો પતંગ ચડાવશું ને, પછી મૂવી હોલ્સ ની અંદર ફરીને જોશું લોકો કેવી રીતે પિક્ચર ને સેલિબ્રેટ કરે છે. રોકાણું છું કાલ માટે. વેરી નાઇસ. સો તમારે હર્ષને મળવું હોય તો તમે આજે પ્રીમિયર ની અંદર જો તમે, અને પ્લીઝ તમે લોકો બધા મને કહેજો હું કેવું ગુજરાતી બોલું છું. પ્લીઝ, he's gone to his other character of fashion. No, please. No, he's taking the other. Hello, wala mari maskari udar ja da gujarati bolta hai. I'm them phalana dikha na. Sir, gujarati bolo che ke? Okay, devki ne em kidu tare. Okay. No, okay, devki ne em kidu ka ketlu saras bole che, devki kidu da dut saras bole che. Boli le etlu bahu che. Etle tame loko please mane kyo. Tame loko kaho mane. Kyo lagu tame. 2242 kites here, they are saying that they are loving your Gujarati. અધરવાઇઝ રેડ એફએમ ની ઓફિસ બરાબર એમ્ફી થિયેટર વસ્ત્રાપુર નું છે, એની સામે લેક વ્યૂ અપાર્ટમેન્ટ માં 6th ફ્લોર ઉપર બી વિંગ માં. યુ હેવ ટુ કમ ટુ ઓફિસ અને તમારું ફેસબુક પેજ બતાડશો, એમાં મારું લાઈક બતાડશો એટલે તમને તમારી કાઇટ્સ મળી જશે. ખોટું એડ્રેસ આપે ત્યાં કોઈ હશે જ નહીં. હાય હાય, કોઈ નહીં મળે ત્યાં. ના ના ના, મળશે મળશે. એ ધાપ મારે છે, એની ધાપ ઉપર ખાલી ખમ એક ઓફિસ જેવું ક્યાંક છે, દિવાલો હશે ને બીજું કાઈ નહીં હોય. અંકિત પાઠક, 500 પતંગ, યસ યુ કેન ટેક ઇટ. યશ દેસાઈ, તમારા માટે 100, હિરેન માટે 121. હવે તમને લોકોને કહું, જેટલી તમને પતંગો જોઈએ છે એટલા નંબર, એક પતંગ ઉપર લખેલું હશે 500. હા, એટલે 500. બીજી કોક પતંગ ઉપર લખેલું હશે 200. બજાતે રહો, બજાતે રહો બસ. ઈ ધેટ્સ અ ગ્રેટ આઈડિયા. હા, કાલે હું 1,00,000 પતંગ આવીશ.
લકી લકી આવી રીતે તો આપણે પિક્ચર ભી એવી જ રીતે રિલીઝ કરવાનું છે કે પતંગ ની ઉપર લખીશું શુભારંભ પિક્ચર પછી આમ છુટ્ટી મૂકી દેજો. દસ પતંગ નો હિસાબ છે એ દસ મળશે ને અગિયારમી ઉપર બાકી જેટલા બચી ગયા એનો નંબર લખેલો છે. જેટલી પણ પતંગ છે એ કાલે સવારના તમને મોર્નિંગ નંબર વન પર મળશે. યુ હેવ ટુ બી લાઈવ ટુમોરો મોર્નિંગ એટ 10 o'clock અગેન અમદાવાદ. અને તમે જેટલા પણ પતંગ જીતવા માંગો બીજા 25,000 પતંગ આપણી પાસે કાલે હશે. And yes, you can take it. બિરવાને 10 કોડી જોઈએ છે, બિરવા 10 કોડી લઈ જાઓ. મીત 123 પતંગ, યસ. સૌરેન 201 પતંગ. ચલો અહીંથી નાવ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ડ્રાઈવિંગ એન્ડ વી વિલ ગો ટુવર્ડ્સ વસ્ત્રપુર. વસ્ત્રપુર ચલો. ઓકે. તો વસ્ત્રપુર એટલે વસ્ત્રપુર વસ્ત્રપુર જૂનું ગામ છે અને ત્યાં સરસ મજાનું પહેલા તળાવ હતું. પછી એ તળાવ ને એક વાર પૂરી નાખવામાં આવ્યું અને પછી એની પર વધુ સુંદર તળાવ બનાવવામાં આવ્યું જેમાં હવે પાણી નથી. તળાવ તો છે. અચ્છા. તળાવ જસ્ટ ગેટ છે, ગેટ નથી. હા. એક્ઝેક્ટલી. ચર્ચ ગેટ. ચર્ચ નથી. હા ના, ચર્ચ ગેટ કા અને ચર્ચ કા ગેટ કાઈ નથી. બંને નથી ને હવે તો. હા. વેરી ગુડ. બસ તો બરાબર એવું જ છે. બંદર નથી અને બાંદ્રા નામ છે. બંદર નથી અને બાંદ્રા નામ છે. પાણી નથી અને તળાવ છે. મુંબઈ ની અંદર તમે બંને જણા કેટલું ગુજરાતી બોલી શકો છો ઇન્ડસ્ટ્રી માં રહીને? જરાય નહીં. જરાય જરાય નહીં. જરાય નહીં. શુભારંભ જોવા માટે મૂવી હોલ્સ ની અંદર જજો તો મરાઠીમાં કેવી રીતે કહેવાનું? તમે સગળે નક્કી યા શુભારંભ બગાયેલા પહેલા ગુજરાતી પિક્ચર તુમચો ચિત્રપટ આને નથી આવડતું મરાઠી પિક્ચર ના કહેવાય ચિત્રપટ. છોબી દેખતે છો? આમાં છોબી છે. હા, તો ઘર માંથી આવ્યું. પત્ની તરફ થી બેંગોલી શીખ્યા છે. સર મેં બહુ સ્માર્ટ આદમી, ગુજરાતી મરાઠી બંગાળી બહુ કુછ બોલ. અચ્છા બતાવો, હર્ષ ના પત્ની જે છે તે બેંગોલી છે તો આપણે હર્ષ ને કહીએ તમે બંગાળી ની અંદર હવે ઇન્વાઇટ કરો લોકો ને શુભારંભ જોવા માટે. કીધું તો ફરી આમ ચોખ્ખું, આમ અમે ઓવરલેપ ના કરીએ એવી પ્રકારનું. চেষ্টা করেছি আর আমি আশা করছি যে আপনাকে ভালো লাগবে. আপনি হরিয়ানা বনা লি ঠিক হল মে লগা দিয়ে ঠিক আনা আনা নি বতাও মাই ফাদার હરિયાણવી. ચલો હર્ષ, અરે ક્યાં સુનાના, કમ ઓન, અરે ફેમસ કવિતા સુનાવા.